પીજીવીસીએલ ભુજ દ્વારા લગાડાયેલા લોખંડના થાંભલાઓ અને અન્ડરગ્રાઉન્ડ લાઇનો તથા ઝાડીના કટિંગ બાબતે અમારા કચ્છ કેરના રિપોર્ટરે ડેપ્યુટી ઇન્જિનિયરની લીધી મુલાકાત. પીજીવીસીએલ ભુજ દ્વારા સિટીના ઘણા ખરા વિસ્તારોમાં ઝાડીની કટિંગ કરવામાં આવતી નથી તથા અન્ડરગ્રાઉન્ડ લાઇનોની કામગીરી ક્યારે પૂર્ણ થશે અને આ અન્ડરગ્રાઉન્ડ લાઇનો શું આખા કચ્છમાં કરવામાં આવશે તથા શહેરોમાં લોખંડના થાંભલા નાખવાથી ગાય માતા જેવા પશુઓનું મોત થાય છે જે સંદર્ભે અમારા કચ્છ કેરના રિપોર્ટરે ભુજ સિટી પીજીવીસીએલના સબ ડિવિઝનમાં ડેપ્યુટી ઇન્જિનિયર તરીકે ફરજ બજાવતા વી કે સુવેરાની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે મારું નામ છે વિકે સુવેરા, નાયબ ઇજનેર, ભુજ સિટી સબ ડિવિઝન. તો ભુજની અંદર ટ્રી કટિંગ જ્યારે અમારું પાવર પહેલાં બંધ હોય, શટડાઉનની કામગીરી ચાલુ હોય, મેન્ટેનન્સ કામગીરી ચાલુ હોય, જે તે સમયે અમે અમારી જે લાઇનના નર્તરૂપ ઝાડ છે એનો નિયમ પ્રમાણે ટ્રી કટિંગ કરતા જોઈએ છીએ. લાઇનર જે જગ્યાએ આપણને એવું લાગે છે કે અહીંયા આ લાઇન અંદર એના પહેલાં અમે સર્વે કરાવતા હોઈએ, સર્વે કરાયા પછી જે જગ્યાએ તકલીફ છે એ જગ્યાએ અમે ટ્રી કટિંગ કરાવતા હોઈએ છીએ. અન્ડરગ્રાઉન્ડ કેબલ અમે પાથર્યું છે અને એ કેબલ લગભગ દરેક જગ્યાએ ચાર્જ કરી નાખેલો છે. હમણાં જે અમારો અમુક અલગ અલગ ફીડર છે, ટાઉનનો ફીડર છે, છત્તીવારી ફીડર છે, કેમ્પ ફીડર છે, જે જગ્યાએ આપણને એવું લાગતું કન્જેસ્ટેડ છે એવી જગ્યાએ અન્ડરગ્રાઉન્ડ કેબલ અમે નાખી અને એ કેબલ અમે ચાર્જ કરેલું છે મેઇન લાઇનનું. આ કામગીરી આખા કચ્છમાં થશે? આ જે મતલબ કે આના માટે પ્રોજેક્ટો પ્રપોઝલ બધી ઉપરથી છે. ગવર્મેન્ટનું કહેવું છે કે ભાઈ જે સિટી એરિયા છે એની અંદર તમે અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખો, એ બધું ચાલુમાં છે. ટૂંક સમય મતલબ કે આજથી 5 વર્ષ પછી લગભગ આખું ભુજની વાત કરું તો ભુજની અંદર અન્ડરગ્રાઉન્ડ કેબલની કામગીરી થઈ ગયેલી હશે. અને સાહેબ, અત્યારે લોકોનું એવું માનવું છે કે આજે તમે લોખંડના થાંભલા નાખો છો એના કારણે સમજી લો ને ગાયોના મોત થાય છે, તો એ વિશે શું કહેવા માંગો? ના, એવું નથી હોતું કે જે ગાય છે, પ્રાણી છે, પ્રાણી મતલબ કે જ્યારે મોન્સૂન સિઝન હોય છે, મોન્સૂન સિઝનની અંદર અર્થિંગમાં રિટર્ન પાવર આવતો હોય એના હિસાબે નોર્મલ પાવર હોય, પણ ગાયને એ એના હિસાબે અકસ્માત થતા હોય છે મોન્સૂન સિઝનમાં જોઈએ છે ખાસ કરીને. તો મતલબ કે નોન ટેકનિકલ પર્સનો તો બધી કંઈ ખબર હોય નથી, પણ વરસાદ ભેજવાળું વાતાવરણ અંદર રિટર્ન પાવર નોર્મલ પાવર આવે તો પણ માણસને ના લાગે, પણ પ્રાણી ના લાગે એટલે પ્રાણી ગુજરી જાય ગયા. બરાબર, એ સિમેન્ટનો થાંભલો મતલબ કારણ કે લોખંડનો થાંભલો એટલા માટે કે એનું આયુષ્ય વધુ હોય, કોઈ પણ એમાં કોઈ ગાડી ફૂગાય પણ તાત્કાલિક ડેમેજ ના થાય, જ્યારે સિમેન્ટ થાંભલો છો એટલે કોઈ ડેમેજ થઈ જતો હોય તાત્કાલિક.